છોકરી જોવા નથી જતા, આપણે ડોશી જોવા જઈશ. કઈ નઈ, આમ જો તમે એક કામ કરો, અહીંયા ઉભા રહો ઘડીક ભરીન પટેલ, તમે અહીંયા જો તારા બાપાને અહીંયા રાખ, હું ને ભાણો ઘરે જઈને વાત કરતા આવી. કેમ કે હજી કોકના ઘરે જાવી છી તો એને વાત તો કરવી પડશે ને, બિચારાને ખબર નથી. એટલે 5 મિનિટ ઉભા રહ્યો અને પછી તમને ભાણો બોલાવવા આવે. હો હા તે સારું, જાઓ તમે વાતચીત કરીને કમ્પ્લીટ રહ્યો ને, પછી તમને બોલાવો. હો તારા બાને આ ઘરમાં કેમ છે હવે? હંદુ કરિયાણું બરિયાણું પડ્યું છે ને હંદુ? હા પડી છે. તમે હોય એટલે મને કઈ ચિંતા થોડી હોય? ચિંતા તો ન હોય. અરે કેમ છો ભાભી? મજામાં? હા કેમ છો વિકળો ભાઈ? બસ મજામાં ભાભી. હાથે કેજો, મારું ઘર બંધાયામાં તમે રાજી કે નહીં રાજી? હા હા કેમ નહીં, હે હું તો નાચીશ પણ. જો નાચવાનું નથી, તમારે તમારી જિંદગીમાંથી ખાલી મને અડધી કલાક આપવાની છે, બોલો આપશો? હા હા કેમ નહીં, હે કેમ. જો મારે છે ને એક જગ્યાએ નક્કી થઈ ગયું છે, પણ એ મારા ડોહા એ છે ને મારો હારો, એને શરત મૂકી છે કે મારે હામાહેમી કરવું છે. હવે એ ડોહા તું મારે ક્યાં ગોતવી? તો મેં વિચાર્યું કે ભાભી યાર આમ જો ઘડી એલા એ મારી ઘરવાળી છે. પણ તારી ઘરવાળી છે, પણ એને મેં એવું કીધું છે કે મારા ભાઈબંધની માસી છે. એલા કે તો બોલ કરી હો વિકડો, તારા કામા આવા નાવા. મારો ભાઈ શાંતિ રાખને, ખાલી માટલું ભટલું ભટકાડી આમ જો અડધી કલાકમાં બધું પતી જાય ને, જ્યાં અહીંયા લગ્ન થાય, જ્યાં મારા લગ્ન થાય, એટલે મારું લગ્ન પતી જાય એટલે તરત તારા કહી દેવાનું, પછી ક્યાં થોડો તોડવાનો છે. પૈસા બૈસા મળશે પાછા? એટલે બા ચિંતા કર માં પંકા, પૈસા બધા બધું મળી જાય. હા 5000 રૂપિયા આપશું બસ. બની કરવું છે ખાસ, તો પૈસા મળે તો કરવાનું જ ને. બની જાવ ને આમ જો ઘડી અડધો કલાક કોકની ઘરવાળી બની જાવ ને ઘડી અડધો કલાક માટે તારા માસિયા. બરાબર બરાબર. હારો હારો બોલા તો બોલા, હાલો લઈ જાવ લઈએ. જો આપણે આવે છે, છોકરો બહુ મસ્ત છે, નાનો એવો જુવાનનો. એ બાપુ પહેલે મારું તો નક્કી થવા દેવું તું, પછી તમારું ગોઠવું તું. અરે બકે મારું તો થવા દે પણ. રાધા પહેલા તારા પપ્પાનું હારવાર નક્કી થઈ જાય ને તો એ બધું બરોબર થાય. હવે તારું કરી નાખે પછી એને રોટલા કોણ કરી દે? એ પણ આ ઉંમરે? આ ઉંમરે પણ આપણે તો રોટલા ઘરવા પૂરતું જ કરવાનું છે ને, બીજું તો કોણ છે કે એને રોટલા કરી દે. લા પરીણ પટેલ, હા એ આમ જો ના સામે વાળા મહેમાન આપણે વાત થઈ ગઈ છે અને બધું સમજો પાકા પાયા છે, તમે કાંઈ ચિંતા ન કરો. સમજો હાલો મારી હારે તારે હાલો 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 વિયો વિયો. તો આમ જો આ મારો ભાઈબંધ છે અને આ એના માસી છે, તો કેવું લાગ્યું હારા? ઘડો બડો ગમે હાલ છે? હારો તમે સરખા બે હાલો, ઘડો લઈ આવ. ભણા જલ્દી લાવ આંડો આવે. હા મામા લાવો લાવો, મારા હારા ઉતાવળ બહુ થઈ છે. પાછું નથી જવું એવું છે? હાલો હાલો બે હાલો. એ હાલે રાધા, જો આ તારા આવા ભાઈ જો તારા બાપાનું ઘર ઘડું તું પહેલી વાર જોઈશ. હા બસ હાલો ભર્યો, લાશ કાઢી જાવ તમે. હા બસ દાદા, હવે બે ના ભેગા કરીને જરીક માથા ફટકારી દે. હાલ હવે એ લઈ લે લે થઈ ગયું. હાલો હવે થઈ ગયું ઘરઘડું, હવે અમારો બેનો હાથ આપી દો. હવે તમારું ફાઇનલ હો. હાલો હવે મારો લગ્ન થઈ ગયો. હાલો હાલો હવે આપડે 5000 લઈ લેવાના છે. મારી ઘરવાળી છે, તો વિકુડાય તમને એમ કીધું, મારી માસી છે એમ, આ તો અમને 5000 નું કીધું ને, એટલે મેં આ કરાયું. હા મારો દીકરો વિકુડાય મને હરવાળી દીધો, શું કરવું મારે, મારે ભાગવું જોઈશે. જય
મિત્રો કેવું લાગ્યું છોટું દાદાનું ઘર ઘણું થયું ને? એ તમારે અરે આવું ન થાય એટલે થોડું ધ્યાન રાખજો, અને બાકી જો ખરેખર અમારા વિડીયોમાં તમને મજા આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને આવો સાથ અને સહકાર આપજો હો મિત્રો, અને કોમેન્ટ જરૂર કરજો. હું કેવું છોટું દાદા, હા મારું કઈક કરો કે તો મારું કઈક કરો. હા હેલો, જય માતાજી, જય માતાજી.